संयुक्त नित्यं जयंति योगिन कामदमोक्षाय नमो पंचास्तिकाय भगवान कुनकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय की टीका समय व्याख्या केनो स्वाध्याय चाले छे एमां आपणे 23मी गाथानो स्वाध्याय शुरू कर्यो छे। आ गाथा अन्वयार्थ टीका भाव अने भावार्थ कर्या छे। ते पछीथी पूज्य गुरुदेव कांजी स्वामीए 23मी गाथा उपर करेल प्रवचनना केटलाक अंश कर्या छे, शेष अंशो आजे लईए छीए। ते पहेला सहज पुनरावर्तन करिए। 23मी गाथा में अहीं ए वात आवी के सत्ता स्वभाव वाला जीवो अने पुद्गलों ना परिवर्तन थी सिद्ध थतो एवो काल सर्वज्ञों द्वारा नियम थी निश्चय थी उपदेशवामां आव्यो छे। हवे जिनेश्वर भगवान द्वारा एनो उपदेश करवामां आव्यो छे एटले एनो अर्थ छे के काल छे, काल द्रव्य छे, काल द्रव्यनुं अस्तित्व छे। वळी काल द्रव्यने विषे ए वात पण साथे लई लीधी के जीवो अने पुद्गलोना परिवर्तनथी सिद्ध थतो એટલે કે જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં તો કાળ દ્રવ્ય દેખાયું છે, જણાયું છે, સ્પષ્ટ છે, પણ બીજા જીવોને પણ એનું અનુમાન થઈ શકે એમ છે। અને કઈ રીતે અનુમાન થઈ શકે એમ છે તો કે છે કે આ દ્રવ્યનું પરિણામ છે એ દ્વારા એનું અનુમાન થઈ શકે છે। એટલે બધા દ્રવ્યો, બીજા દ્રવ્યો જે છે એની વાતને ન લેતા માત્ર જીવ અને પુદ્ગળના પરિવર્તન એની પર્યાય બદલાય છે જે જીવને ખ્યાલમાં આવે છે। ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એના પરિણામ તો જીવને ખ્યાલમાં નથી આવતા, પરંતુ જીવ અને પુદ્ગળના પરિવર્તન તો જીવોને ખ્યાલમાં આવે છે। સામાન્ય જીવને પણ જેને જ્ઞાનનો એટલો ઉઘાડ નથી એને પણ ખ્યાલમાં આવે છે। તો આ પરિવર્તન જે થઈ રહ્યા છે એમાં નિમિત્ત કારણ તરીકે વ્યવહારકાળ છે, અને વ્યવહારકાળ છે તો પછી વ્યવહારકાળ એટલે પર્યાય કાળ દ્રવ્યની, તો પછી કાળ દ્રવ્ય પણ છે જ, એ વાત આખી અહીંયા 23મી ગાથામાં સમજાવવામાં આવી। તો જે વિસ્તાર ગુરુદેવે કર્યો છે તે આજે આગળ લઈએ છીએ આપણે। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો એના પાર નંબર 133 ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે કાળ દ્રવ્ય નિશ્ચયથી છે અને એની પર્યાય તે વ્યવહાર છે। કાળ દ્રવ્ય છે, નિશ્ચયથી છે એટલે હોવા પણ છે, નિશ્ચિત છે, નિશ્ચયથી દ્રવ્ય તરીકે વિચાર કરીએ તો કાળ દ્રવ્ય નિશ્ચયથી છે અને દ્રવ્ય છે તો એની પર્યાય, એ પર્યાય છે તો એવો વ્યવહાર કાળ પણ છે। ઘણી પર્યાયોનો સમૂહ તે વ્યવહાર કાળ છે। કાળ દ્રવ્યનું પરિણામ થાય છે, એક એક કાળાનું એ પરિણમે છે તો એ પરિણમન એની જે પર્યાય, એ પર્યાયનો સમૂહ એ વ્યવહાર કાળ, જેને આપણે સેકન્ડ, મિનિટ વગેરે તરીકે જાણીએ છીએ એ બધો વ્યવહાર કાળ છે। પણ એક પર્યાય જે આપણે એક સમયની લીધી તો એવી અસંખ્ય સમયની પર્યાય
थाय त्यारे एक सेकंड जेटलो व्यवहार काल कहेवाय। अने ए पर्याय जेनी थई छे ए काळाणु अथवा तो काळ द्रव्य छे। काळ द्रव्य निश्चयथी छे अने एनी पर्याय ते व्यवहार छे। घणी पर्यायनो समूह ते व्यवहार काळ छे। अहीं मुख्यपणे पंचास्तिकायने साबित करे छे। काळ द्रव्यने ते अस्तिकाय एटले जीव पुद्गल द्वारा सिद्ध करे छे। आ पंचास्तिकायमां पांचे द्रव्यो जे छे एना परिणमन छे अने एमां काळ निमित्त कारण छे। एटले काळ द्रव्य आ अस्तिकाय पांची अस्तिकाय छे एना परिणमन द्वारा सिद्ध थाय छे। एटले कहे छे के काळ द्रव्यने अस्तिका एटले के जीव पुद्गल द्वारा सिद्ध करे छे। गुरुदेव अहीं उदाहरण आपी एने वधारे स्पष्ट करे छे के जीर्ण अने नवीन आदि पर्याय छे। द्रव्यनी पर्याय पहेलानी पर्याय पछीनी 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 एम पर्याय एटले जे पहेलानी पर्याय छे तो एनी अपेक्षाए गुरुदेव अहीं शब्द वापर्यो छे के जीर्ण अने હવે જે નવી નવી પર્યાય થાય છે તો એ નવી પર્યાય તો જીર્ણ અને નવીન આદિ પર્યાય છે તે ઉપરથી કાળનું માપ નીકળે છે। ઘણા વખત પહેલાની જે પર્યાય છે એ આપણને જાણવામાં આવે છે। કોઈ પણ દ્રવ્યની ગળનો સ્કંદ એવું વસ્ત્ર લઈએ તો વસ્ત્રની જે પહેલાની પર્યાય હતી અને પછી કેટલો કાળ વીતી ગયા પછીની પર્યાય તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વસ્ત્ર જીર્ણ થયું। પહેલાની પર્યાય એની જે હતી એ વખતે વસ્ત્ર જીર્ણ ન હતું, અત્યારે જે પણ પર્યાય જે થઈ છે જે નવી પર્યાય થઈ છે તો અત્યારે વસ્ત્ર જીર્ણ દેખાય છે અથવા તો એનો રંગ બદલાઈ ગયો છે વગેરે આપણને દેખાય છે। તો આ દ્વારા નક્કી થાય છે કે પહેલાની પર્યાય અને અત્યારે વર્તમાન પર્યાય એ દ્વારા એમાં પરિવર્તન થયું છે અને પરિવર્તન ઘણું થયું છે એટલે ઘણી પર્યાયો બદલાઈ ગઈ છે। એટલે આ બધી પર્યાયો જે બદલાઈ ગઈ એનું માપ એ સમયનું માપ છે, એ ઉપરથી કાળનું માપ નીકળે છે, એ ઉપરથી કાળનું માપ નીકળે છે। કોઈ વસ્તુ નવી હોય તે જીર્ણ થઈ જાય છે તેના ઉપરથી વ્યવહાર કાળ સાબિત થાય છે। એટલે આટલો વખત વીતી ગયો જે આપણે કહીએ છીએ વખત, એ સમયગાળો જે નીકળી ગયો એ વ્યવહાર કાળ છે। તો આ જે વ્યવહાર કાળ છે તો પછી એ વ્યવહાર કાળ જેને કારણે છે એવું કાળ દ્રવ્ય પણ હોવું જ જોઈએ। એટલે અહીંયા કહે છે કે અને વ્યવહાર કાળનો આધાર નિશ્ચય કાળ દ્રવ્ય છે તે સાબિત થાય છે। નિશ્ચય કાળ દ્રવ્યને આમ સાબિત શા માટે કરવું પડ્યું કોઈને પ્રશ્ન થાય તો શરૂઆતમાં એ વાત આવી ગઈ કે શ્વેતાંબર મતની અંદર એ કાળ દ્રવ્યને દ્રવ્ય તરીકે માન્યું નથી, માત્ર એને ઉપચાર માત્ર માન્યું છે, એને ઔપચારિક રીતે માન્યું છે એટલે થોડીક વધારે સ્પષ્ટતા કરવી પડી। ત્યાં પાંચ દ્રવ્ય જ માનવામાં આવે છે। કાળ દ્રવ્ય સ્વતંત્ર દ્રવ્ય છે, એનું પરિણમન થાય છે અને એ પરિણમન છે તો વ્યવહાર કાળ છે, જે પર્યાયો બધી એ પર્યાયોનો સમૂહ એ વ્યવહાર કાળ છે અને એ વ્યવહાર કાળ બીજા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત કારણ છે। અહીંયા કહે છે કે સત્પદ પ્રરૂપણા શાસ્ત્રમાં આવે છે એટલે શબ્દ છે તે સત છે તો તેનું વાચ્ય ન હોય એમ બને નહીં। સત્પદ પ્રરૂપણા, સત્પદની પ્રરૂપણા, સત્પદ જે પદ છે તે હોવા પણે છે તો પદ જે છે તો પદ હોય એટલે એનું વાચ્ય હોય, પદ જે છે તે વાચક શબ્દ છે તો એનું વાચ્ય હોય। ગુરુદેવ કહે છે કે સત્પદ પ્રરૂપણા શાસ્ત્રોમાં આવે છે એટલે કે શબ્દ છે તે સત છે
तो तेनु वाच्य न हो एम बने नहीं, वाच्य न हो तो पद न हो सके, एनु वाच्य ज नहीं तो पछी पद कहीं होतु नहीं। कोई कहे कि गधेड़ा ना सिंगड़ा कहवाय छे पण तेवो पदार्थ तो नहीं, तो तेने कहे छे कि गधेड़ा ना सिंगड़ा ये कहीं पद नहीं, गधेड़ू जे केवू ए पद, सींगड़ा ए पद, पण गधेड़ा ना सींगड़ा ए तो वाक्य थे, ये तो वाक्य थे, ये पद नहीं, ये वाक्य छे, एटले ए न होय। पण गधेड़ू सींगड़ा ए बे शब्द लईए तो ये पद छे, गधेड़ू अने सींगड़ू ये तो पद छे, अने ए पद जो छे तो एनु सामे वाच्य होय। गधेड़ू शब्द ए पद छे तो ए पद वाचक शब्द छे, अने ए द्वारा पेलू प्राणी एनो आपणने ख्याल आवे छे, एनु वाच्य पेलू प्राणी छे। तेज रीते सींगड़ू, तो सींगड़ू ए पद छे अने ए पद वाचक पद छे, अने ए द्वारा आपणने प्राणीओ केटलाक प्राणीओने जे सींगड़ा होय छे, तो ए बळद गाय भैंस वगैरह ने जो सींगड़ा हो तो ये सींगड़ा नो ख्याल आए छे, ये एनु वाच्य छे। सिंह शब्द छे तो सिंह शब्द द्वारा आपने जे सिंह जे प्राणी एनो ख्याल आए छे, एटले सिंह शब्द छे तो सिंह पदार्थ न होय एम बने नहीं, एटले पद छे तो ये वाचक पद छे तो एनु वाच्य होय। एवी रीते काल शब्द छे तो काल द्रव्य न होय एम बने नहीं। जो अहीं जुदी रीते काल द्रव्य नी वात लीधी छे, अनेक अपेक्षा थी आखी वस्तु ने समझावामां आवी छे, अनेक अपेक्षा द्वारा समझावामां आवी छे। अपने काल नी वात अत्यारे करी रह्या छी, काल द्रव्य श्वेतांबर मान्यता में काल द्रव्य ने जुदा द्रव्य तरीके मानवामां नथी आवतुं, छठ्ठू द्रव्य एम नथी लीधुं, एने मात्र उपचार कहेवामां आव्यो छे, उपचार थी कहेवामां आवे छे, केम के परिणमन में ए निमित्त कारण छे, एटली त्या वात छे। दिगंबर अपेक्षाए काल ने स्वतंत्र द्रव्य तरीके गणवामां आव्युं छे, तो स्वतंत्र द्रव्य तरीके एने लेवामां आव्युं छे, एटले अहींया थोड़ो वधारे विस्तार करवामां आव्यो छे आ शास्त्रनी अंदर, अने एने सिद्ध कर्युं छे। एटले व्यवहार काळनी वात करी, अने पछी व्यवहार काळ छे तो निश्चय काळ द्रव्य छे। व्यवहार काळ एने कह्यो कि जे परिणमन थाय छे तो परिणमनमां जे गाळो पड़े छे ए माप पड़े छे, एटले पहेलानी पर्याय अने पछीनी पर्याय, पछी पछीनी पर्याय, तो एमां जे गाळो पड़े छे माप पड़े छे एने आपणे समय तरीके ओळखीए छीए, ए व्यवहार काळ छे। अने आवो व्यवहार काळ होय तो व्यवहार काळ छे तो एना आधारभूत निश्चय काळ द्रव्य होवू जोईए। आ एक रीते काळ द्रव्यने सिद्ध कर्युं, एटले निश्चय काळ द्रव्य छे અને એ કાળદ્રવ્યનું પરિણમન છે એને વ્યવહાર કાળ કહીએ, અને એ કાળદ્રવ્યની જે પર્યાય એ પર્યાયોનો સમૂહ છે જેને આપણે સમય તરીકે જાણીએ છીએ। અસંખ્ય પર્યાયો કાળદ્રવ્યની, અસંખ્ય પર્યાયો ભેગી થાય તો આપણે એને એક સેકન્ડ કહીએ, એવી રીતે આ વ્યવહાર કાળ હોય છે। એટલે વ્યવહાર કાળ છે તો નિશ્ચય કાળ દ્રવ્ય છે, એ એક રીતે સિદ્ધ કર્યું। હવે અહીંયા બીજી રીતે વાત કરી રહ્યા છે, જ્ઞાન અપેક્ષાએ થોડી વાત અહીંયા લીધી છે, તો એમાં એમ કહે છે કે સત્પદ પ્રરૂપણા શાસ્ત્રમાં આવે છે। સત્પદ એટલે પદ જે હોય એ હોવા પણ હોય, પદ એટલે શબ્દ, એ વાચક શબ્દ છે, અને વાચક શબ્દ હોય તો એનું કોઈ એક વાચ્ય હોવું જોઈએ। વાચક શબ્દ હોય અને એનું કોઈ વાચ્ય ન હોય તો એ પદ કહેવાતું નથી, એ પદ હોઈ શકે નહીં। એટલે અહીંયા જે ઉદાહરણ લઈને વાત કરવામાં આવી છે એમાં એ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ એમ કહે કે ગધેડાના શિંગડા કહેવાય,
तो એમાં એમ સ્પષ્ટ કર્યું કે ભાઈ ગધેડાના સિંગડા એ પદ નથી, એ તો વાક્ય થયું. એ તો વાક્ય થયું, એમાં તો ગધેડા અને સિંગડા એવા બે શબ્દો આવે, એટલે તો વાક્ય થયું. તો એ કઈ પદ નથી, પણ એમાં ગધેડું લઈએ અને સિંગડા લઈએ તો એ બંને પદ છે, અને એ પદ જે છે એ વાચ્ય છે, તો એનું વાચક છે. ગધેડું શબ્દ જે છે એ પદ જે છે એ વાચ્ય છે, અને એનું વાચક આપણને ખ્યાલમાં આવે છે કે પેલું પ્રાણી, એનો આપણને ખ્યાલ આવે છે. એટલે એ વાચક શબ્દ છે, એટલે એનું વાચ્ય છે તે ગધેડું છે. એવી રીતે સિંગડા, તો સિંગડા જે છે તે પણ એ વાચક શબ્દ છે, એ પદ છે, અને એના દ્વારા આપણને જે ગાય ભેંસ બળદ વગેરેને જે સિંગડા હોય છે એનો ખ્યાલ આવે છે, એટલે એ એનું વાચ્ય છે. એટલે અહીંયા એમ કહેવું કે જો પદ છે, પદ જે છે તો એ સત છે, એનું હોવાપણું છે, અને કોઈપણ પદ હોવાપણે હોય, કોઈપણ પદ હોવાપણે હોય તો એ વાચક શબ્દ છે, તો એનું વાચ્ય હોવું જ જોઈએ. એ રીતે અહીંયા જ્ઞાન અપેક્ષાએ વાત કરી છે, તો કહે છે કે એ પદ છે માટે સામે તેનું વાચ્ય પણ હોય છે. એક વધુ ઉદાહરણ આપ્યું, સિંહ શબ્દ છે, તો સિંહ શબ્દ તો પછી સામે એનું, એના દ્વારા જે આપણને ખ્યાલમાં આવે છે એવું વાચ્ય એ પ્રાણી છે. એટલે એમ ના બને કે સિંહ શબ્દ છે, એ પદ છે, અને પછી સામે કોઈ હોય જ નહીં, એમ ના બને. એ નકામો શબ્દ હોઈ શકે, નકામું પદ હોઈ શકે, એમ ન હોય. સિંહ શબ્દ છે, પદ છે, તો પછી એવું એના દ્વારા ખ્યાલમાં આવે એવું પ્રાણી પણ છે. એટલે આ રીતે પદ ની વાત લીધી, અને અહીંયા એમ સમજાવ્યું કે જ્યારે કાળ એવો શબ્દ છે, એવું પદ છે, તો પછી કાળ શબ્દ છે તો કાળ દ્રવ્ય ન હોય એમ બને. આ જ્ઞાન અપેક્ષાએ સમજાવ્યું. પહેલા આપણને પરિણમન અપેક્ષાએ વાત સમજાવી કે બધા પદાર્થોના પરિણમન જે થઈ રહ્યા છે, પાંચ અસ્થિકાયના પરિણમન જે થઈ રહ્યા છે, એ પરિણમનમાં જે નિમિત્ત કારણ થાય છે એ વ્યવહાર કાળ છે, અને વ્યવહાર કાળ છે તો નિશ્ચયથી દ્રવ્ય કાળ હોય એ સિદ્ધ કર્યું. અને હવે આ જ્ઞાન અપેક્ષાએ આપણને આ રીતે સમજાવે છે કે આ શબ્દ છે તો એનું વાચ્ય છે, એટલે કાળ, કાળ દ્રવ્ય ન હોય એમ બને નહીં. શબ્દ છે તો તેનું વાચ્ય પણ છે. શબ્દ ભિન્ન છે અને તેનું વાચ્ય એવો પદાર્થ ભિન્ન છે. હવે આપણે એ વાત પણ જાણીએ છીએ કે વાચક શબ્દ અનેક હોય, એક જ વાચ્ય માટે અનેક વાચક શબ્દ પણ હોઈ શકે, એ વાત પણ આપણે જાણીએ છીએ. દાખલા તરીકે આપણે સાકરનો વિચાર કરીએ તો ગુજરાતીમાં જેને સાકર કહે છે, હિન્દીમાં જેને શક્કર કહે છે, તો એ શબ્દ જુદા છે પણ એનું વાચ્ય એક જ છે, એક જ વાચ્યનો આપણને ખ્યાલમાં આવે છે, પણ એ છે તો એનું વાચ્ય છે. અહીંયા તો એ વાત ઉપર જોર છે કે વાચ્ય છે, વાચક શબ્દ છે, જો એ પદ છે તો કાળ એવું, આ જે પદ છે તો કાળ શબ્દ છે, તો પછી એનું વાચ્ય હોય જ, અને એ વાચ્ય છે તે કાળ દ્રવ્ય છે, તો કાળ દ્રવ્ય ન હોય એમ બને નહીં. શબ્દ છે તો તેનું વાચ્ય પણ છે. શબ્દ ભિન્ન છે અને તેનું વાચ્ય, શબ્દ એ વાચ્ય કરતા જુદો જ હોય, શબ્દની અંદર એ વાચ્ય કંઈ આવતું નથી. એ વાત પણ આપણે જાણીએ છીએ કે સાકર શબ્દ બોલાયો હોય અથવા તો લખાયેલો હોય તો એમાં કંઈ સાકર નથી, એ તો શબ્દ છે. સાકર શબ્દ વાણીમાં હોય, બોલાય અથવા તો સાંભળવામાં આવે અથવા તો લખેલો વાંચવામાં આવે તો ત્યાં સાકર નથી. એ શબ્દ જે છે એનાથી પેલો સાકર નામનો પદાર્થ તો ભિન્ન છે, જુદો છે. એટલે જે વાચક શબ્દ છે અને વાચ્ય છે તે જુદા હોય, એક જ વાચ્ય માટે બીજા અનેક વાચક શબ્દો પણ હોઈ શકે, તો અહીંયા કહે છે કે શબ્દ ભિન્ન છે અને તેનું વાચ્ય એવો પદાર્થ ભિન્ન છે. અને આમ બંનેને ન સ્વીકારે તો શબ્દ અને વસ્તુને તે સમજતો નથી. શરૂઆતમાં જે વાત કરી કે સત પદ પ્રરૂપણા, એની જે વાત શાસ્ત્રમાં આવે છે એને એને સ્વીકારી જ નથી. સત પદ પ્રરૂપણા, પદ છે, એનું હોવાપણું છે, એને એને સ્વીકાર્યું નથી. એટલે આ રીતે આ કાળદ્રવ્યની વાત અહીંયા સિદ્ધ કરી છે. હવે આગળ કહે છે
કે આ રીતે વ્યવહાર કાળ જીવ પુદ્ગળની પરિણતિ દ્વારા સાબિત થાય છે. જો પરિણતિ તો પાંચે દ્રવ્યોની છે, કાળ સિવાયના બીજા બધા દ્રવ્યોની પરિણતિ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એનું પણ પરિણમન તો થાય છે. કેમ કે દરેકની અંદર એવો દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે પરિણમન તો થાય જ છે. એની પર્યાય બદલાય છે, અવસ્થા બદલાય છે. પણ આપણને આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એના પરિણમનો ખ્યાલમાં આવતા નથી. જ્યારે જીવદ્રવ્ય અને ભૂતગળ દ્રવ્ય એના પરિણમન આપણને સહેલાઈથી ખ્યાલમાં આવે છે એટલે સમજાવવા માટે આચાર્ય ભગવાને અહીંયા બે દ્રવ્યના પરિણમનને લીધા છે. પણ બધાના પરિણમનની અંદર કાળ દ્રવ્ય નિમિત્ત છે. અહીંયા કહે છે કે આ રીતે વ્યવહાર કાળ જીવ પૂતગળની પરિણતિ દ્વારા સાબિત થાય છે. એ જીવ પૂતગળના પરિણામોને અને કાળને પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવ છે. જીવના પરિણામ લઈએ અને પૂતગળના પરિણામ લઈએ તો પૂતગળના પરિણામમાં પૂતગળ પરમાણુ પરિણમે છે એ તો કેવળી ગમે છે. કેમ કે પૂતગળ પરમાણુ એક પરમાણુને છદ્મશ જાણી શકતો નથી. પણ પરમાણુનો સ્કંધ એક કરતા વધુ પરમાણુ, અસંખ્ય પરમાણુનો સ્કંધ કે જે સામાન્ય જીવને ખ્યાલમાં આવે છે અને એ સ્કંધનું પણ જે પરિણમન થઈ રહ્યું છે એ પણ ખ્યાલમાં આવે છે. આપણે વસ્ત્ર લઈએ તો એ અસંખ્ય પરમાણુનો સ્કંધ છે અને એ આપણને ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે છે અને એમાં થતું પરિણમન એ આપણને ઇન્દ્રિયો દ્વારા દેખાય છે. વસ્ત્ર જૂનું થાય છે એટલે ખ્યાલ આવે છે કે આ પર્યાય બદલાય, આ પર્યાય બદલાય. તે પર્યાય જે બદલાય છે એ પરમાણુનું પરિણમન છે અને એમાં સ્કંધનું પરિણમન છે અને સાથે સાથે પરમાણુ જે અંદરમાં એક એક પરમાણુ રહ્યો છે એનું પણ પરિણમન છે. અંદરમાં રહેલા પરમાણુનું પરિણમન તો શુદ્ધ પરિણમન જ છે. અંદરમાં રહેલો પરમાણુ તો શુદ્ધ જ પરિણમે છે. પણ એ પરમાણુમાં સ્કંધરૂપ થવાની શક્તિ છે એટલે સ્કંધ બન્યા છે. પરમાણુ સ્કંધરૂપે ભેગા થયા છે અને આ પરિણમન જે આપણને દેખાય છે તે સ્કંધનું પરિણમન છે. એટલે વાત અહીંયા તો પરિણમનની કરવી છે. તો એ પરિણમન આપણને ખ્યાલમાં આવે છે અને આ પરિણમન જે થઈ રહ્યું છે એ પરિણમન પરમાણુનું પોતાનું પરિણમન છે એ કાળ કરાવતું નથી. કાળ દ્રવ્ય જુદું દ્રવ્ય છે. પૂતગળ દ્રવ્ય કરતાં કાળ દ્રવ્ય જુદું દ્રવ્ય છે. એટલે કે કાળ દ્રવ્ય પૂતગળનું પરિણમન કરાવતું નથી. એવી જ રીતે જીવની પર્યાય બદલાય છે તો જીવનું પોતાનું પરિણમન છે. જીવ દ્રવ્ય છે, જીવમાં પણ દ્રવ્યત્વ નામનો ગુણ છે તો એ દ્રવ્ય છે એટલે પરિણમે છે. છય દ્રવ્યમાં એવો ગુણ છે એટલે પરિણમન થાય છે, અવસ્થા બદલાય છે. પણ અવસ્થા બદલાય છે, અવસ્થા પલટે છે તો એ પલટવાનું કારણ બીજું અન્ય દ્રવ્ય હોઈ શકે નહીં. બીજું દ્રવ્ય આ દ્રવ્યને બદલાવે, એની પર્યાયને બદલાવે એમ નથી. દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, એવી જ દ્રવ્યની અને એના પરિણમનની સ્વતંત્રતા છે. કેમ એમ છે? જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમન કરાવે, એને બદલાવે એમ જો માનવામાં આવે તો શું થાય? દાખલા તરીકે એક એ નામનું દ્રવ્ય છે તો એ નામના દ્રવ્યને બી નામનું દ્રવ્ય પણ પલટાવે, બદલાવે. સી નામનું દ્રવ્ય છે એ પણ એ નામના દ્રવ્યને બદલાવે. બી નામનું દ્રવ્ય છે એ પણ એ નામના દ્રવ્યને પલટાવે. એટલે એ નામનું જે દ્રવ્ય છે એને ઘણા બધા દ્રવ્યો પલટાવવા માટે, બદલવા માટે તૈયાર થઈ ગયા છે. અને જો બધા એને બદલાવે, પલટાવે તો પેલું એ નામનું દ્રવ્ય જે છે એનું શું થાય? એટલે એમ તો શક્ય નથી. કેમ કે એવી રીતે જો વિચાર કરવા જઈએ તો કોઈ દ્રવ્ય સ્વતંત્રપણે રહી શકે નહીં, એનું અસ્તિત્વ રહી શકે નહીં, એનો નાશ થાય. કેમ કે કોઈ કોઈને બદલાવે તો પછી પેલું રહી શકતું નથી તો એનો નાશ થાય. પણ એમ તો બનતું નથી. છય છ દ્રવ્ય છે. ભગવાનના જ્ઞાનમાં છય દ્રવ્ય આવ્યા છે અને છય દ્રવ્યો એમ જ રહે છે. છ દ્રવ્ય રૂપ આ વિશ્વ છે. એટલે કોઈ દ્રવ્ય બીજું દ્રવ્ય બીજા દ્રવ્યને પલટાવે એમ તો નથી.
એટલે આ કાળદ્રવ્યનું પરિણમન જે છે એને આપણે જે વ્યવહાર કાળ કહેવામાં આવે છે, એ વ્યવહાર કાળ સમય નું માપ એ બધું વ્યવહાર કાળ છે. તો એ બીજા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત કારણ કહેવાય, પણ એમ નથી કે કાળ દ્રવ્યો પેલા બીજા દ્રવ્યને બદલાવે છે, એમ નથી. એટલે અહીંયા એ વાત લીધી છે કે જીવદ્રવ્યનું પરિણમન અથવા તો પૂદગળનું પરિણમન થાય તો એ પરિણમન કાળદ્રવ્ય કરાવી શકે નહીં. કાળદ્રવ્ય નિમિત્ત કહેવાય, પણ નિમિત્ત એમાં કાંઈ કરે નહીં. કેમ ન કરે એનું એક કારણ આપણે સમજ્યા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહીં એ વાત આપણે સમજ્યા. અને એને થોડી વધારે સૂક્ષ્મતાથી સમજીએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી. કોઈ પણ દ્રવ્યનું કાર્ય થાય છે તો એ કાર્ય એ પોતા રૂપે રહીને થાય છે, એટલે દ્રવ્ય પરિણમે છતાંય દ્રવ્ય પોતે પોતાના ગુણને છોડતું નથી. જીવ દ્રવ્ય પરિણમે છતાંય એ પોતાના જ્ઞાન સ્વભાવને એની ચેતનાને છોડતું નથી. જીવ જીવપણે રહીને બદલે છે, જીવ કાંઈ જડપણે થતો નથી. એવી રીતે ઉદગળ પરમાણુઓ એના સ્કંદ વગેરે બધાના પરિણમન થાય તો એ પલટે બદલે તે છતાંય એ કઈ પોતાના ગુણોને છોડતું નથી, પોતાના સ્વભાવને છોડતું નથી. એટલે પોતામાં રહેલા ગુણોને સ્વભાવને છોડ્યા વિના એનું બદલવું થાય, પલટવું થાય, એટલે એવી પર્યાય થાય છે. હવે જો એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય વ્યાપે, એક દ્રવ્યની અંદર જો બીજું દ્રવ્ય વ્યાપે તો પેલું દ્રવ્ય એના મૂળ સ્વરૂપે મૂળ સ્વભાવે રહી શકે જ નહીં. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય વ્યાપે, જો જીવ દ્રવ્યમાં પૂદગળ દ્રવ્ય શરીર દ્રવ્ય વ્યાપે અથવા તો પૂદગળ એવું શરીર એની અંદર જો જીવ દ્રવ્ય વ્યાપે તો પછી આ શરીર જે જડ છે એ એના જડ સ્વભાવે રહે નહીં, એ ચેતન સ્વભાવ થઈ જાય. અથવા તો શરીર જે છે જળ છે એ જીવ દ્રવ્યમાં વ્યાપે તો જીવ એ જળ સ્વભાવ થઈ જાય. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, આ વાત પણ આપણે જાણીએ છીએ. તો જ્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, પહોંચતું નથી, એની સત્તામાં એ પહોંચી શકતું નથી, એની સત્તાને એ બદલી શકતું નથી, તો પછી એનું કાર્ય કેવી રીતે કરે? એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહીં. એટલે અહીંયા તો કાળદ્રવ્યની વાત ચાલે છે, તો કાળદ્રવ્ય એ બીજા દ્રવ્યો પરિણમી રહ્યા છે એમાં એ નિમિત્ત થાય, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આટલી વાત અહીંયા તો સિદ્ધ કરવી છે. તો શું વાત અહીંયા આવી કે એ જીવ પૂદગળના પરિણામોને, જીવના અને પૂદગળના પરિણામોને અને કાળને પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવ છે, એમને કરતા કર્મ એવો ભાવ નથી. એમ નથી કે કાળ દ્રવ્ય કરતા થઈ અને જીવ દ્રવ્યના પરિણમનને કરે છે અથવા તો પૂદગળ દ્રવ્યના પરિણમનને કરે છે, એવો એ દ્રવ્યો વચ્ચે સંબંધ નથી. કોઈ પણ બે જુદા જુદા દ્રવ્ય વચ્ચે ક્યારેય કરતા કર્મ સંબંધ હોઈ શકે નહીં. અને એનું કારણ આપણે સમજ્યા કે એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય વ્યાપતું નથી, વ્યાપી શકે નહીં, કેમ કે દ્રવ્ય પોતે પોતાના મૂળ સ્વભાવે જ રહે છે, પોતાના સ્વભાવને છોડતું નથી. અને જ્યારે જો દ્રવ્ય પોતાના સ્વભાવને છોડે તો એનો અર્થ એ થયો કે ગુણો, એનામાં રહેલા ગુણો છે એમાં ફેરફાર થઈ ગયો, અને આવું તો ત્રણ કાળમાં બને નહીં તો જગતનો નાશ થઈ જાય. એટલે કોઈ પણ બે દ્રવ્ય વચ્ચે ક્યારેય કરતા કર્મ સંબંધ હોઈ શકે નહીં. વળી જ્યારે એક દ્રવ્ય પરિણમે છે તો એના પરિણામ જે હોય છે એ દ્રવ્ય રૂપે હોય છે. પરિણામી દ્રવ્ય એટલે જે દ્રવ્ય પરિણમે છે તે પરિણામી દ્રવ્ય છે. આ પરિણામી દ્રવ્યના પરિણામ એ દ્રવ્ય રૂપે હોય, પણ બીજા દ્રવ્ય રૂપે હોય નહીં. એ વાત પણ આપણે બરાબર જાણીએ છીએ. કુંભાર ઘડો બનાવે છે તો કુંભારને નિમિત્ત કારણ કહેવાય,
પણ જે ઘડો બને છે એમાં ઉપાદાન કારણ માટી છે અને માટી પરિણમે છે તો ઘડો થાય છે. માટી પરિણામી દ્રવ્ય છે એનું પરિણમન થાય છે તો ઘડો એની પર્યાય છે. તો જે પર્યાય થઈ, નવી પર્યાય થઈ, એ નવી પર્યાયની અંદર માટીના ગુણો વ્યાપે છે, કુંભારના ગુણ વ્યાપતા નથી. એટલે પરિણામી દ્રવ્ય જે છે એ પરિણમે છે તો નવી જે પર્યાય થઈ એ વખતે કોઈ પણ ઉચિત નિમિત્ત હોય તો એ ઉચિત નિમિત્તે બીજું દ્રવ્ય હોય એ દ્રવ્ય એમાં વ્યાપે નહીં, એના કાર્ય કરે નહીં, એમાં પહોંચે નહીં. માત્ર એ હોય એટલે એને નિમિત્ત એમ ઉપચારથી કહેવામાં આવે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે પરિણામ જે આવ્યા, જે નવી પર્યાય થઈ, એ મૂળ દ્રવ્ય પ્રમાણે હોય, એટલે કે મૂળ દ્રવ્યના ગુણો એનામાં રહેલા હોય. તો કોઈ પણ બે દ્રવ્યની વચ્ચે જ્યારે નિમિત્ત નૈમિતિક ભાવ હોય પણ કર્તા કર્મ ભાવ ન હોય, તો અહીંયા પણ એ વાત કરી દીધી કે આ પરિણમન જે થઈ રહ્યા છે જીવના અને પૂતગળના, એમાં કાળ દ્રવ્યને નિમિત્ત નૈમિતિક ભાવ છે પણ કર્તા કર્મ ભાવ તો નથી. હારલ કહે છે કે અનંત જીવો અને પૂતગળોના પરિણામો નૈમિતિક છે. અનંત જીવો અને પૂતગળોના પરિણામો નૈમિતિક છે. નૈમિતિકને આપણે પહેલા પણ સમજાવ્યું છે, ફરીથી વાત લઈએ તો જ્યારે ઉપાદાન, નિમિત્ત, નૈમિતિક આ ત્રણ શબ્દ આવે છે તો ઉપાદાન કારણ છે, એ ઉપાદાન કારણ એ મૂળભૂત કારણ છે અને એ જે દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય છે એ ઉપાદાન કારણ છે કે જે પરિણમી રહ્યું છે. પરિણમ્યું અને નવી પર્યાય થઈ, નવી અવસ્થા થઈ, એને નૈમિતિક કહેવાય અને એ વખતે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. એ નિમિત્ત બીજું દ્રવ્ય હોય અને એ બીજું દ્રવ્ય આ ઉપાદાન કારણને કાંઈ કરતું નથી. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ જ્યારે કહીએ છીએ તો નિમિત્ત છે તે જુદું દ્રવ્ય છે અને નૈમિતિક છે એ તો નવી થયેલી પર્યાય છે, અવસ્થા છે, જે ઉપાદાન દ્રવ્ય છે એનું પરિણમન થતા જે નવી અવસ્થા થઈ એને આપણે નૈમિતિક કહીએ છીએ, કેમ કે એ વખતે બીજું અન્ય દ્રવ્ય નિમિત્ત તરીકે હાજર છે. એટલે જ્યારે માટી છે તે ઉપાદાન કારણ છે અને કુંભાર છે તે નિમિત્ત છે, તો પછી નૈમિતિક તરીકે ઘડો કહેવાય. ઘડાને આપણે નૈમિતિક કહીએ. એટલે જે પરિણામ થયા, નવી અવસ્થા થઈ, એ દ્રવ્યની અવસ્થા છે એને બધાને નૈમિતિક કહેવાય અને એ વખતે કોઈ બીજું અન્ય દ્રવ્ય હાજર હોય એને નિમિત્ત કહેવાય. તો બધા પરિણામોને માટે આ જ વાત લાગુ પડે છે. એટલે અહીંયા કહે છે કે અનંત જીવો કે બધા જીવોના પરિણમન થાય અને એ જીવોના પરિણમન ચેતન ભાવે જ થાય, જીવ રૂપે જ થાય, એમના પરિણામ એ રીતે જ થાય અને એ પરિણામ જે થયા એ નૈમિતિક કહેવાય અને એવા પરિણામ થાય, એવું કાર્ય થાય, એવી અવસ્થા બદલાય, એ વખતે કોઈ બીજું દ્રવ્ય નિમિત્ત હોય, બીજું દ્રવ્ય નિમિત્ત હોય, તો એવી જ રીતે આ કાળ દ્રવ્ય છે એ પણ પરિણમનમાં નિમિત્ત છે. અહીંયા કાળ દ્રવ્યને સિદ્ધ કર્યો છે એની વાત ચાલે છે. તો કહે છે કે અનંત જીવો અને પૂતગળોના પરિણામો નૈમિતિક છે અને કાળ દ્રવ્યની પરિણતિ નિમિત્ત છે. જો અહીંયા નિમિત્ત તરીકે કાળ દ્રવ્યની પરિણતિ લીધી છે, કેમ કે કાળ દ્રવ્યનું પણ પરિણમન છે અને પરિણમન જે છે એની અવસ્થા જે બદલાય છે એને આપણે સમય કહીએ છીએ. એટલે સમય છે એ સમય પેલા પરિણમનમાં નિમિત્ત છે. સમય એ કાળ દ્રવ્યનું પરિણમન એ થતા જે પર્યાય થઈ છે એ કાળ દ્રવ્યની પર્યાય છે અને એ સમય પેલા બીજા દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત છે. કઈ રીતે નિમિત્ત થાય છે? તો આપણે એમ કહીએ છીએ કે એક સમય પહેલાની પર્યાય અને આ એક સમય પછીની પર્યાય. તો જે સમય જે લેવામાં આવ્યો, સમયની સાપેક્ષતા જે સ્વીકારવામાં આવી, એ કાળ દ્રવ્યના પરિણમન રૂપ
इस समय से व्यवहार काल कहवाय एने अपने आमा निमित्त कही एटले त्या काल द्रव्य नु परिणमन थयु एटले आटलो काल वीत्यो एटलो समय थयो जेने आपणे एक समय बे समय त्रण समय एम कहीए छीए तो एनी सापेक्षता बीजा बधा द्रव्योना परिणमन माटे स्वीकारवामां आवी छे पण बीजा बधा द्रव्योनुं परिणमन तो स्वतंत्रपणे ज थई रह्युं छे पण ए स्वतंत्रपणे जे परिणमन थई रह्युं छे एक पछी एक पर्याय थई रही छे एमां आपणे एक एक समयनी पर्याय कहीए छीए तो ए समय ए आ परिणमनमां निमित्त कहेवाय समय कई करू एम नहीं समय कई करी सके नहीं पेला परिणमन थे तो पेला पर्याय पछी पर्याय तो एम पी अपने कई रीते समझिए तो आ समय आ समय आ समय आ समय एम समय द्वारा अपने जुदू पाड़ी छे बीजी रीते कही तो अपने ए काल द्रव्य परिणमन रूप जे व्यवहार काल छे एनी सापेक्षता ने बीजा बधा द्रव्योना परिणमन एना एनी पर्यायो साथे स्वीकारीए छीए एटले अनंत द्रव्यो छे दरेक द्रव्योनी अनंत पर्याय छे एवी रीते काल द्रव्यनी पण अनंत पर्याय छे तो एमनी वच्चे एवो निमित नैमित्तिक संबंध छे अहींया कहे छे काल द्रव्यनी परिणति निमित्त छे ते पहेला पछी नथी एक समय पहला पछी एम नहीं जारे आनु परिणमन थाय छे एज वक्ते काल द्रव्य नु पण परिणमन छे केटलाक कहे छे के निमित नैमित्तिक संबंध अशुद्धता में ज होय छे पण शुद्धता में होतो नथी तो ते वात खोटी छे केवल ज्ञान नैमित्तिक अने काल द्रव्य निमित्त छे केवल ज्ञान शू छे केवल ज्ञान पर्याय कोनी पर्याय जीवनी पर्याय केवल ज्ञान ए जीवनी पर्याय थी तो आ जारे पर्याय थई छे एटले एवुं जीवना ज्ञान स्वभावनुं परिणमन थई अने केवल ज्ञाननी पर्याय थई छे तो ए ज्ञान स्वभाव एनो ए उपादान कारण छे अने केवल ज्ञाननी पर्याय थई एनो नैमित्तिक छे એનું નૈમિતિક છે અને આવું પરિણમન થયું આવું જે પરિણમન થયું એમાં કાળ દ્રવ્યની પરિણતિ નિમિત્ત છે સિદ્ધ પર્યાય નૈમિતિક અને કાળ નિમિત્ત છે કેમ કે કોઈ પણ પર્યાય લઈએ એટલે પર્યાય તો ત્યારે જ કહેવાય કે જ્યારે પરિણમન થયું છે તો પર્યાય કહેવાય સિદ્ધની પર્યાય લઈએ તો પણ એમાં પણ દરેક સમયે પલટવું થાય છે એવી ને એવી જ પર્યાય થાય છે જીવની એવી ને એવી શુદ્ધ પર્યાય થાય છે પણ એક પર્યાય છે એ પહેલાની પર્યાય કરતા જુદી છે અવસ્થા પર્યાય એ પહેલાની પૂર્વની અવસ્થા કરતા બીજા સમયની અવસ્થા જુદી છે બીજા કરતા ત્રીજા સમયની જુદી છે એમ એ સિદ્ધની પર્યાય એક જેવી જ થાય છે છતાં એ જુદી જુદી થાય છે અને એવું પરિણમન જે થાય છે એ જીવનું પોતાનું પરિણમન છે એમાં ઉપાદાન કારણ જીવ જ છે પણ નિમિત્ત તરીકે એમાં કાળ દ્રવ્યનું પરિણમન છે એટલે સમય કાળ દ્રવ્યની પરિણતિ એટલે વ્યવહાર કાળ એ એમાં નિમિત્ત છે કેવળ જ્ઞાન નૈમિતિક અને કાળ દ્રવ્ય નિમિત્ત છે સિદ્ધ પર્યાય નૈમિતિક અને કાળ નિમિત્ત છે આત્મા અને શરીર સમય સમયની પર્યાય ધારણ કરે છે તેને કાળ નિમિત્ત માત્ર છે નૈમિતિક વખતે હોય તેને નિમિત્ત કહેવાય છે આ આપણે હમણાં જ વાત કરી નિબોધની પર્યાયને કાળ નિમિત્ત માત્ર છે નિબોધની એ પણ જીવની જ પર્યાય છે આ બધી જીવની પર્યાય કોઈ પણ પર્યાય બદલે છે તો બદલવામાં પરિણમન થાય છે એમાં કાળ દ્રવ્યનું પરિણમન છે તે નિમિત્ત છે શુભ ભાવ નૈમિતિક છે અને કાળ નિમિત્ત છે શરીરમાં ખોરાક જાય પણ તે લોહી રૂપે પરિણમવાનો ન હોય તેને કાળ પરિણમાવે નહીં એ પરિણમવાનો છે તો પરિણમે છે બાકી બીજું કોઈ આવીને એને પરિણમાવે એમ નથી પણ જે જે પર્યાય થાય તેને કાળ નિમિત્ત છે આ સ્વતંત્રતાની જાહેરાત છે એટલે કાળ દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન અને એ બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત થાય છે એ વાત લીધી
સાથે સાથે કાળદ્રવ્યને સિદ્ધ પણ કર્યું, જ્ઞાન અપેક્ષાએ પણ વાત સમજાવી, વાચ્યો વાચક આ બધી વાત લઈને પણ સમજાવી. હવે અહીંયા આગળ કહે છે કે કાળના અસ્તિત્વથી જીવ પૂતગળના પરિણામનું અસ્તિત્વ છે, એટલે કે કાળ દ્રવ્યના પરિણામ નિમિત્ત છે અને જીવ પૂતગળની પર્યાય નૈમિતિક છે એમ સિદ્ધ થાય છે. જો પંચાસ્તિકાઈમાં અસ્તિત્વની વાત ઘણી આવી, સત્તાની વાત આવી, કે દરેક દ્રવ્ય છે એનું અસ્તિત્વ ઉત્પાદ હવે ધ્રુવાત્મક સત્તા રૂપે પણ છે અને ગુણ પર્યાય રૂપે પણ છે. આવું દરેક દ્રવ્યનું અસ્તિત્વ છે, એની એવી સત્તા છે, એની સત્તામાં પરિણામો પણ છે અને એની સત્તામાં એના ગુણો પણ છે, એની પર્યાય પણ છે, આ બધું એની સત્તામાં છે. અને દરેક દ્રવ્ય પોતે પોતાની સત્તામાં રહીને પરિણમે છે, એ બીજાની સત્તામાં જતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાની સત્તામાં રહીને પરિણમે પણ એ બીજાની સત્તામાં પહોંચીને પરિણમતું નથી. આ વાત આપણે અગાઉ સમજ્યા છીએ. એટલે એક દ્રવ્યની જે સત્તા છે તેને આપણે અવાંતર સત્તા કહી, અને એ સત્તામાં પછી પરિણમનની વાત લીધી ત્યારે એ વાત પણ આપણે સાથે સમજ્યા કે જે ઉત્પાદ છે એ પણ અવાંતર સત્તા છે, વ્યય છે એ પણ અવાંતર સત્તા છે. તો આવી અવાંતર સત્તા જે ભિન્ન ભિન્ન સત્તા છે, એ સત્તા સ્વતંત્ર છે, એનું વિશેષ છે, એ બીજાના કારણે હોતી નથી, બીજા દ્રવ્યના કારણે હોતી નથી. આવી સ્વતંત્રતાને આપણે સમજ્યા છીએ. એટલે અસ્તિત્વની જયારે વાત કરીએ છીએ તો દરેક દ્રવ્યનું અસ્તિત્વ એવા પરિણમન રૂપે છે અને એના ગુણ અને પર્યાય રૂપે છે. તો કાળના અસ્તિત્વથી, હવે કાળનું અસ્તિત્વ કેવી રીતે હોય પહેલા એ વિચાર કરીએ. કેમ કે જયારે પંચાસ્તિકાયના એના અસ્તિત્વ સંબંધીની વાત કરી, એની સત્તાની વાત કરી હતી, ત્યારે આપણે કાળ વિશેની જેટલી સૂક્ષ્મતાથી વાત લીધી ન હતી. તો હવે કાળના અસ્તિત્વનો વિચાર કરીએ. ત્યારે કાળ દ્રવ્યને સિદ્ધ કર્યું છે, તો કાળનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે. અને કાળનું હોવાપણું છે તો એનું એવું અસ્તિત્વ એ દ્રવ્ય રૂપે અસ્તિત્વ છે, એનામાં રહેલા ગુણો રૂપે અસ્તિત્વ છે, અને એનામાં પણ ઉત્પાદ વે ધ્રુવાત્મક અસ્તિત્વ છે એવી એની સત્તા છે. કાળ પણ પરિણમે છે, કાળના પણ ઉત્પાદ અને વ્યય થાય છે. અને કાળના ઉત્પાદ અને વ્યયનું જે પરિણમન જે છે, તો એમાં એના એ પરિણમનમાં નિમિત્ત કોણ છે? એના પાંચ દ્રવ્યમાં જયારે એના પરિણમનમાં કાળ દ્રવ્યને નિમિત્ત કહ્યું, તો કાળના પરિણમનમાં નિમિત્ત કોણ હોય એની વાત આગળ 24મી ગાથામાં વધારે આવે છે. પણ થોડીક વાત આ આવી છે એટલે કહું છું કે એમાં એ દ્રવ્યનું પોતાનું પરિણમન છે, તો એને એમાં નિમિત્ત કારણ હોતું નથી, એ એનો સ્વભાવ છે. જેમ જીવ દ્રવ્ય જ્ઞાન સ્વભાવી છે, તો એના જ્ઞાન ગુણને કારણે એનું જ્ઞાન ગુણનું પરિણમન છે, એટલે એનો એક સ્વભાવ છે. એવી રીતે દરેક દ્રવ્યમાં રહેલા ગુણ એનો સ્વભાવ છે. તો કાળ દ્રવ્ય જે છે એમાં આ વર્તના નામનો ગુણ છે, એટલે વર્તના એનો સ્વભાવ છે, એટલે એમાં એને નિમિત્ત ન હોય. એ મૂળભૂત વસ્તુ છે. એ આગળ વાત આવશે, આગળની ગાથામાં વધારે પછી એની સ્પષ્ટતાઓ ઘણી આવે છે. અહીંયા કહે છે કે કાળના અસ્તિત્વથી જીવ પૂતગળના પરિણામનું અસ્તિત્વ છે. આ વ્યવહારને એનું કથન છે. જીવ પૂતગળના પરિણામનું અસ્તિત્વ તો સ્વતંત્રપણે જીવને કારણે અને પૂતગળને કારણે છે. જીવના પરિણામનું અસ્તિત્વ ખરેખર કાળને કારણે નથી. જીવના પરિણામ જે થાય છે એ તો જીવ દ્રવ્યમાં રહેલા એના ગુણને કારણે થાય છે, એનું પલટવું છે. પણ એ પરિણામ થાય છે તો એમાં કાળદ્રવ્ય નિમિત્ત છે. તો વ્યવહારથી અહીંયા એમ કહેવામાં આવે કે કાળના અસ્તિત્વથી જીવ પૂતગળના પરિણામનું અસ્તિત્વ છે. શાંતિથી સમજવું ભાઈ, વ્યવહારના કથન છે એમ સમજવાનું છે. અહીંયા વાતને સ્પષ્ટ રાખવી
કે જીવનું પોતાનું પરિણમન પોતાથી છે, પૂતગળનું પરિણમન પોતાનું પોતાથી છે, અને એવું પરિણમન થઈ અને જે નવી પર્યાય થઈ, જે નવી અવસ્થા થઈ, એનું અસ્તિત્વ છે, જીવનું અસ્તિત્વ છે, અને એ પોતાથી છે, એ પરાધીન નથી, એ સ્વાધીન છે. આટલી બધી સ્વતંત્રતા તો આપણે સમજ્યા છીએ. તો અહીંયા જયારે આ કાળ દ્રવ્યના અસ્તિત્વથી વાત કરી તો એમાં એ વ્યવહારને એનું કથન છે. માત્ર અહીંયા કાળ દ્રવ્યને અને કાળ દ્રવ્યના પરિણમનને સમજાવવું છે એટલે વ્યવહારને એનું કથન છે. એ બે વચ્ચે, એટલે કાળ દ્રવ્ય અને જીવ દ્રવ્ય વચ્ચે, અથવા તો કાળ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય વચ્ચેનો જે સંબંધ જે છે, એ સંબંધ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ સમજાવી અને અહીંયા કાળ દ્રવ્યની વાત કરવી છે. એટલે એમાં સિદ્ધાંત ક્યાંય ખોટો પડતો નથી. નિશ્ચયથી તો વસ્તુનું સ્વરૂપ એમ જ છે, દરેક દ્રવ્યનું પરિણમન પોતાથી છે અને એ પરિણમનમાં એને પરની અપેક્ષા હોતી નથી, એ પરાધીન નથી, પરાધીન નથી. અને નિમિત્ત છે તો નિમિત્ત એમાં કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ એમાં કરતું નથી. એટલે કાળના અસ્તિત્વથી જીવ પૂતગળના પરિણામનું અસ્તિત્વ છે, એટલે કે કાળ દ્રવ્યના પરિણામ નિમિત્ત છે. જો સ્પષ્ટ કરી છે, એટલે કે કાળ દ્રવ્યના પરિણામ નિમિત્ત છે અને જીવ પૂતગળની પર્યાય નૈમિતિક છે એમ સિદ્ધ થાય છે. અને જીવ પૂતગળના પરિણામોથી કાળ દ્રવ્યની પર્યાય જાણી શકાય છે. આ બીજી વાત, જીવના પરિણામ કે પૂતગળના પરિણામ દ્વારા આપણને કાળ દ્રવ્યની પર્યાય ખ્યાલમાં આવે છે. જેમ આપણે કપડાનું ઉદાહરણ લીધું તો એમાં ખ્યાલમાં આવ્યું કે જૂનું થયું વસ્ત્ર, એટલે એના પરિણામ દ્વારા આપણને ખ્યાલ આવે કે એમાં સમયગાળો ગયો છે. એટલે સમયગાળો, જે સમયનું માપ આપણે કહીએ કે આ આટલા મહિના કે આટલા વર્ષ કે આ જે કંઈ જે સમયગાળો જે ગયો એ શું છે, વ્યવહાર કાળ છે. એટલે આ વસ્ત્રના પરિણામમાંથી આપણને એનો ખ્યાલ આવે છે કે આ કાળ વીતી, એ વાત અહીંયા લીધી છે. એ જ રીતે જીવના પરિણામ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ કાળ, એ વ્યવહાર કાળ વીતી ગયો. અને વ્યવહાર કાળ છે તો નિશ્ચયથી દ્રવ્ય હોય છે. તો કહે છે અહીંયા, જીવ પૂતગળના પરિણામોથી કાળ દ્રવ્યની પર્યાય જાણી શકાય છે. કાળ દ્રવ્ય નામનો પદાર્થ છે, કાળ દ્રવ્ય નામનો પદાર્થ છે, તેની એક સમયની પર્યાય છે, તેને સિદ્ધ કરવા માટે જીવ પૂતગળના પરિણામ નિમિત્ત છે. જો હવે બીજી રીતે વાત લીધી, કાળને સિદ્ધ કરવું છે તો એ સિદ્ધ કરવામાં જીવના પરિણામ નિમિત્ત, કાળ દ્રવ્યને સિદ્ધ કરવું છે કે કાળ દ્રવ્ય છે તો કાળ દ્રવ્યના જે પરિણામ, વ્યવહાર કાળ જે કયો, એ એમાં પેલા દ્રવ્યના પરિણમનમાં એ નિમિત્ત છે. એ વાત અહીંયા લીધી કે કાળની પર્યાય નૈમિતિક છે. બીજા દ્રવ્ય અહીંયા કહે છે કે તેની એક સમયની પર્યાય છે, તેને સિદ્ધ કરવા માટે, એટલે કાળ દ્રવ્યની વાત છે, કાળ દ્રવ્યની એક સમયની પર્યાય છે, તેને સિદ્ધ કરવા માટે જીવ પૂતગળના પરિણામ નિમિત્ત છે અને કાળની પર્યાય નૈમિતિક છે. પેલું આપણે શું લેતા હતા, દ્રવ્ય, જીવ દ્રવ્ય લઈએ અથવા તો પૂતગળ દ્રવ્ય લઈએ, એના પરિણામ જે છે એને આપણે નૈમિતિક કહ્યું અને એમાં કાળ જે છે એને આપણે નિમિત્ત કહ્યું હતું. એટલે પરિણમન કોનું લીધું, જીવ દ્રવ્યનું લીધું અથવા પૂતગળ દ્રવ્યનું પરિણમન લીધું, અને એનું પરિણમન થાય એમાં કાળને નિમિત્ત તરીકે લીધું. એટલે પેલાના પરિણમનને આપણે સ્વતંત્ર થાય છે છતાં આ નિમિત્ત છે એમ દર્શાવ્યું. હવે અહીંયા કાળ દ્રવ્ય જે છે એને આપણે સમજવા માટે થઈ, અને કાળ દ્રવ્યનું પણ પરિણમન છે, તો કાળ દ્રવ્યનું પરિણમન થાય છે અને નવી નવી પર્યાય થાય છે, જેને આપણે વ્યવહાર કાળ કહીએ છીએ, તો એની વાત કરતા અહીંયા કહે છે કે તેને સિદ્ધ કરવા માટે જીવ પૂતગળના પરિણામ નિમિત્ત છે. આપણે જીવના પરિણામને લઈએ છીએ કે જીવના પરિણામ બદલાયા છે, તો એ ઉપરથી અહીંયા કાળ બદલાયો છે એમ ખ્યાલ આવે છે. પેલા કપડાની અવસ્થા બદલાઈ છે તો સમય વીતી ગયો છે, એ ઉપરથી એમ થાય છે કે તો કાળ બદલાયો છે. કાળ બદલાયો છે એટલે કે કાળ દ્રવ્યનું પરિણમન થયું, એટલે કાળ દ્રવ્યની જે નવી પર્યાય થઈ એને અહીંયા નૈમિતિક કર્યું, અને કાળ દ્રવ્ય જે ઉપાદાન કારણ એનું પરિણમન થતા કાળની નવી પર્યાય થઈ
નૈમિતિક છે અને એમાં નિમિત્ત તરીકે પેલા પરિણામ લીધા, જીવના અને પુત્રના પરિણામ લીધા. પેલા કરતા આપણે જુદી રીતે વાત લીધી. બીજા દ્રવ્યોના નિમિત્તે કાળ દ્રવ્યની પર્યાય સાબિત કરવી તે વ્યવહાર છે. આ કાળ દ્રવ્યની પર્યાયને આપણે જયારે સાબિત કરી તો આ વ્યવહારથી સિદ્ધ કર્યું છે, એ વ્યવહાર કહેવાય. આ રીતે બધા દ્રવ્યો સ્વતંત્ર છે. ખરેખર જોઈએ તો આમાં તો સાપેક્ષતા છે. બધા દ્રવ્યોના પરિણમન, છ દ્રવ્યોના પરિણમન સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે. કોઈ કોઈનું કાંઈ કરતું નથી. પરિણમન સ્વતંત્ર છે, દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનામાં વ્યાપતું નથી, પહોંચતું નથી, કોઈ કોઈને કાંઈ કરાવતું નથી. પણ એક દ્રવ્યનું પરિણમન ચાલી રહ્યું છે ત્યારે બીજું દ્રવ્ય ત્યાં ઉપસ્થિત છે તો એને ઉપચારથી નિમિત્ત કારણ કહેવામાં આવે. બસ આટલી વાત છે. તો હવે દ્રવ્યની અપેક્ષા એ જયારે લેવું છે તો નિમિત્ત કારણ તો ઘણા હોય. નિમિત્ત કારણ તો એક કરતા વિશેષ હોય. આપણે જાણીએ છીએ કે માટીમાંથી ઘડો બને તો કાંઈ કુંભાર એકલો નિમિત્ત છે એવું નથી. ચાકડો પણ નિમિત્ત છે, લાકડી પણ નિમિત્ત છે, અનેક વસ્તુઓ નિમિત્ત હોઈ શકે. રોટલી બને છે લોટમાંથી તો કેટલા બધા નિમિત્ત હોય છે. કેટલા બહેન વણવા વાળા, રોટલી કરવા વાળા નિમિત્ત છે, તવી નિમિત્ત છે, ગેસ નિમિત્ત છે, પત્તીઓ વેરણ, કેટલા બધા નિમિત્ત હોય. એટલે નિમિત્ત તો ઘણા હોઈ શકે. એ બધા જુદા જુદા દ્રવ્યો છે. પણ જયારે કાર્ય થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે. જ્યાં સુધી કાર્ય થતું નથી ત્યાં સુધી એને નિમિત્ત કહી શકાતું નથી. રોટલી થઈ જ નહીં, બેન પણ હાજર હતા, તકીઓ વેરણ ગેસ બધું હતું, પણ રોટલી થઈ જ નહીં તો એને નિમિત્ત કહેવાતા નથી. એટલે નિમિત્તનો ખરો ખ્યાલ તો આપણને ક્યારે આવે? નિમિત્તનો ખરો ખ્યાલ તો કાર્ય થયા પછીથી ખબર પડે કે શું નિમિત્ત હતું. એટલે નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. અને જયારે નિમિત્ત કાંઈ ખરેખર કરતું નથી તો પછી આ નિમિત્તની વાત શા માટે? કોઈને પ્રશ્ન થાય નિમિત્તની વાત શા માટે? કેમ કે બીજા દ્રવ્યનું સાથે પરિણમન થઈ રહ્યું છે એ વખતે એ દર્શાવવું છે એટલે એની ઉપર નિમિત્તનો ઉપચાર આપવામાં આવે છે. રોટલી થાય છે એ વખતે એ રોટલી કરવાવાળા બહેનને નિમિત્ત કહીએ, તક્યો વેલણ ગેસ આ બધાને નિમિત્ત કહીએ, એ બધાને નિમિત્ત કહેવાય. પણ એ વખતે ત્યાં જ ઉપસ્થિત હોય, એ વખતે ત્યાં જ ઉપસ્થિત હોય એવો કબાટ અને એની અંદર કપડાં ભરેલા હોય તો એને નિમિત્ત નથી કહેતા. એક જ રૂમની અંદર એ બેન રસોઈ બનાવે છે, એમાં બધું જ છે, એમનો કબાટ પણ છે, બાજુમાં ડોલ પણ પડી છે, બીજી છોકરાઓના રમકડા પડ્યા છે, તો નિમિત્ત કોને કયા? આપણે રોટલી બની ત્યારે માત્ર કે ગેસને સાધન જે હતા એ બધાને નિમિત્ત કયા, પણ બીજા બધાને આપણે નિમિત્ત ના કયા. એટલે એ દ્વારા દર્શાવવું શું છે? નિમિત્ત દ્વારા દર્શાવવું શું છે કે જે જે કાર્ય થાય છે દરેક સ્વતંત્ર રીતે થાય છે, પણ જ્યારે એ કાર્ય સ્વતંત્ર રીતે થાય છે તેમાં જે સહકારી કારણ દેખીતા આપણને જે જણાય છે એની ઉપર નિમિત્તનો ઉપચાર કરવામાં આવે છે. પણ એને લીધે કોઈએ એમ ન સમજી લેવું કે એ બીજું દ્રવ્ય તકીઓને વેલણ રોટલી બનાવે છે, એનું કાર્ય કરે છે, એમ ન સમજી લેવું. એટલા માટે બીજા દ્રવ્યોના પરિણમનથી જુદા પાડવા માટે એને નિમિત્ત કહેવામાં આવ્યા. ફરીથી નવી વાત છે, આપણે શાંતિથી લઈએ છીએ એટલા માટે કે અહીંયા તો આ પૂરું થાય છે, પણ સાથે આપણે આ વાત લેવી છે એટલે લઈએ છીએ કે કેમ નિમિત્ત જુદા પાડવામાં આવે. કેમ કે એ રૂમની અંદર તક્યો વેલણ ગેસ આ બધું તો હતું, લોટ હતો, બહેન હતા, એ બધા હતા, અને સાથે છોકરાના રમકડા હતા, કબાટ પણ પડ્યો હતો, બીજા વાસણો પણ ભર્યા હતા, બીજું બધું હતું, તો એમાંથી કોઈને નિમિત્ત ન કયા અને પેલાને નિમિત્ત કયા. એટલે એ દ્વારા દર્શાવવું એ છે કે એ જ જગ્યામાં કેટલાય અસંખ્ય પદાર્થો પરિણમી રહ્યા છે. દરેકનું પરિણમન તો સ્વતંત્ર થઈ રહ્યું છે, દરેકનું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું છે, તો એમાંથી કેટલાકને ઉપચારથી નિમિત્ત કહેવામાં આવ્યા. એટલે એનો જે કાર્ય થઈ રહ્યું છે એની સાથેનો આવો એક સંબંધ દર્શાવવો છે એટલે એને નિમિત્ત કહેવામાં આવ્યું. એટલે નિમિત્ત ના હોય, નિમિત્તને કાઢી નાખીએ એમ પણ નહીં થાય, અને નિમિત્ત પેલા કાર્યમાં કાંઈ કરે છે એમ પણ નહીં થાય. જો નિમિત્તને ન માનીએ તો પેલા બીજા દ્રવ્ય જે છોકરાના રમકડા વગેરે હતા એમાં અને પેલા તક્યો વિરણ એમાં કાંઈ ભેદ પડતો નથી.
જ્યારે પેલા સહકારી કારણ થયા છે તો ભેદ પાડવો છે એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે, પણ એનો અર્થ એમ નથી કે નિમિત્તે કાંઈ કર્યું એમ નથી. એટલે એક જ સમયની અંદર અસંખ્ય પદાર્થોના પરિણમન થઈ રહ્યા છે, બધાના પરિણમન થઈ રહ્યા છે, એમાં કેટલાકના સંબંધને આપણે દર્શાવવા છે તો આપણે એને એની વાત કરીએ છીએ તો નિમિત્ત કહીએ છીએ. દરેક પરિણમનની અંદર એક કરતા વધુ નિમિત્ત હોય, અને એમાં દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો જે આપણને દેખાતું નથી એવું કાળ દ્રવ્ય એ પણ નિમિત્ત હોય છે, અને એનું પરિણમન પણ સાથે જ ચાલી રહ્યું છે. એનું દ્રવ્ય અપેક્ષાએ તો સ્વતંત્ર પરિણમન સાથે જ ચાલી રહ્યું છે. કુંભારનું પરિણમનનો આપણે વિચાર જ ના કર્યો. કુંભાર ઘડો બનાવે છે તો કુંભારનું પરિણમન, તો કુંભાર જીવ દ્રવ્ય છે, એને તો એવો ભાવ આવ્યો ઘડો બનાવવાનો, આ એનું પરિણમન. એ જે શરીર સાથે રહ્યો છે એ શરીરનું પરિણમન, એના હાથ વગેરે એ ભૂતગળનો સ્કંદ એનું પરિણમન એ જુદું છે. એટલે બધા દ્રવ્યોના પરિણમન એ જ વખતે ચાલી રહેલા છે, એક સાથે અસંખ્ય દ્રવ્યોના પરિણમન ચાલતા હોય છે, એમાંથી કેટલાક દ્રવ્યના પરિણમન જે છે એને આ કાર્ય સાથે કોઈક રીતે સંબંધ દેખાય છે, દેખી તો દેખાય છે, ખરેખર કરે છે એને આધીન છે એમ નથી, પણ એવો સંબંધ દેખાય છે તો નિમિત્તનો ઉપચાર કરવામાં આવે છે. પણ નિમિત્ત કાંઈ કરતું નથી, એટલે નિમિત્તને કાઢી નાખીએ એમ પણ નહીં ચાલે, અને નિમિત્ત કરે છે એમ પણ નહીં ચાલે. તો આ જે કાળ દ્રવ્ય લીધું છે એ કાળ દ્રવ્ય બધાના પરિણમનમાં નિમિત્ત છે, પણ દરેક દ્રવ્યનું પરિણમન તો સ્વતંત્ર પોતાથી જ થાય છે. એ વાત હવે અહીંયા છેલ્લી આવે છે, એ લઈ અને પૂરી કરીએ છીએ. કાળના અસ્તિત્વથી જીવ પૂતગળના પરિણમનનું અસ્તિત્વ છે, એટલે કે કાળ દ્રવ્યના પરિણામ નિમિત્ત છે અને જીવ પૂતગળની પર્યાય નૈમિત્તિક છે એમ સિદ્ધ થાય છે, અને જીવ પૂતગળના પરિણામોથી કાળ દ્રવ્યની પર્યાય જાણી શકાય છે. કાળ દ્રવ્ય નામનો પદાર્થ છે તેની એક સમયની પર્યાય છે, તેને સિદ્ધ કરવા માટે જીવ પૂતગળના પરિણામ નિમિત્ત છે અને કાળની પર્યાય નૈમિત્તિક છે. અહીંયા સુધી આપણે વાત કરી. હવે કે છે કે બીજા દ્રવ્યોના નિમિત્તે કાળ દ્રવ્યની પર્યાય સાબિત કરવી તે વ્યવહાર છે. આ રીતે બધા દ્રવ્યો સ્વતંત્ર છે, સર્વજ્ઞ સિવાય આવી સ્વતંત્રતા સિદ્ધ થતી નથી. આમ સાચું જ્ઞાન કરી અજ્ઞાનને ટાળવું તે જ ધર્મ છે. તો શું વાત લીધી? સર્વજ્ઞ સિવાય આવી સ્વતંત્રતા સિદ્ધ થતી નથી. જો અહીંયા પણ સમજવાનું, સર્વજ્ઞના જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય છે, જ્ઞેય માત્રને સર્વજ્ઞ જાણે છે, એટલે આ બધી સ્વતંત્રતા સિદ્ધ થાય છે. જો સર્વજ્ઞના જ્ઞાનમાં આ વાત ન આવી હોત તો આપણે જાણી શકાય. એટલે સર્વજ્ઞ સિવાય આવી સ્વતંત્રતા સિદ્ધ થતી નથી. જો તમે સર્વજ્ઞને માનતા જ નથી તો પછી તમને આ સ્વતંત્રતા સમજાય જ નહીં, સિદ્ધ થાય નહીં. એટલે સર્વજ્ઞનું જ્ઞાન છે, સર્વજ્ઞનું જે જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે અને એમાં કોઈ શંકા કરવાને સ્થાન નથી. તો એવા સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલી વાતનો જયારે આપણે સ્વીકાર કરીએ ત્યારે છ દ્રવ્યનું જે સ્વરૂપ જે છે તે આપણને આગમ દ્વારા સમજાયું, અને પછી એના ઉપર આપણે તર્ક કરી અને એને સમજીએ છીએ, એને તર્ક કરીને સમજીએ છીએ અને પછી સ્વીકારી લઈએ છીએ કે આમ જ પરિણમન છે. વાસ્તવમાં આપણે પરિણમન કેટલાય દ્રવ્યોના પરિણમન તો આપણે જોઈ શકતા નથી, ધર્માસ્તિકા એવા ધર્માસ્તિકા આકાશના પરિણમન જોઈ શકતા નથી, પણ સ્વીકારીએ છીએ. અને આવો જે સ્વીકાર થવો, એટલે કે આવા જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા આવા પરમ સૂત્ર પરમ સત્યનો સ્વીકાર થવો, એ જ તો પુરુષાર્થ છે. એટલે કહે છે કે આવું સાચું જ્ઞાન કરીને જે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં બધા પદાર્થોનું સ્વતંત્ર પરિણમન સ્વતંત્રતા આ જે વાત આવી છે એનું સાચું સમ્યક જ્ઞાન કરી અને અજ્ઞાનને ટાળવું તે જ ધર્મ છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, સમ્યક જ્ઞાનથી ધર્મની શરૂઆત થાય છે. તો આ રીતે અહીંયા 23મી ગાથા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. Thank you.
तेरी।